असाई लीला मॉल आवेलो छे। असाई लीला मॉल बहु बदनाम छे। असाई लीला मॉल मां दर वर्षे काम लीला झड़पाई छे। दर वर्षे पोलीस रेड मां काम लीला नो पर्दाफाश थाय छे। बे दिवस पहला पाड़ेली एलसीबी नी रेड मां 7 लोगों नी धरपकड़ करवामां आवी छे। त्यारे कोनी कोनी धरपकड़ करवामां आवी आओ जोईए। अमने बदनाम न करो, हवे कई बाकी राख्यू नथी, जल्दी जवा दो, शूटिंग न करो तो सारू। आ दौड़ी रहेल त्रणे शख्स आवू कही रह्या छे। आ त्रणे पर एक नजर करो, पहली नजर मां सारा ने सादा लागशे, परंतु एवू नथी, तेना काळा काम ना कारणे दौड़वू पड़े छे। जुओ त्रणे शख्स चेहरो छुपावी रह्या छे। आ त्रणे शख्स मीडिया थी बचीने भागी रह्या छे। वहली सवारे दौड़ता होय तेवू लागे छे, परंतु एवू नथी, आ त्रणेयना पग सुधी रेलो आव्यो छे। आ माटे आबरू बचाववा माटे दौड़ी रह्या छे। आरोपीने केम दौड़ीने पोलीस स्टेशनमां जवू पड्युं? पूरी कहानीनी शरूआत कंईक आवी छे। दृश्यमां जोवा मळतो आ छे साई लीला मॉल। आ साई लीला मॉल आम पण वर्षोथी बदनाम छे। અહીં મોંઘી વસ્તુ મળે છે અને સાથે ધોળા દિવસે દેહના સોદા પણ થાય છે। આ ત્રણેય દોડી રહ્યા છે તે દેહ સોદાના કુંડાળામાં એવા ફસાયા કે આબરૂ બચાવવા મેરેથોન દોડ લગાવવી પડી। મેનેજર નીલકુમાર પ્રનેશ, હાઉસકીપર મોહમ્મદ ગઝાલી, પૈસાદાર ગ્રાહક મૃદુ લાલવાણી, આ ત્રણેયને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા। માત્ર આ ત્રણેય જ ઝડપાયા છે એવું નથી, આ ત્રણેયની સાથે 4 લલના પણ ઝડપાઈ હતી। દ્રશ્યોમાં જોવા મળતી આ ચારેય યુવતી દેહના સોદા કરતા હતા। સામાન્ય લોકોને એવું લાગતું હતું કે મોલમાં સ્પા ચાલી રહ્યો છે, પરંતુ સ્પાની યાર્ડમાં રાતો રંગીન થતી હતી। 2 દિવસ પહેલા વલસાડ પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે રેડ પાડતા રંગે હાથ ઝડપાયા હતા। આપણા માણસો સાથે ત્યાં રેડ કરતા ત્યાં 4 મહિલાઓ જે સ્પાની આડ હેઠળ દેહ વિક્રીનો ધંધો કરતી હતી અને તેઓનો ભોગ બનેલા હતા અને ત્યાં એક ગ્રાહક તરીકે એક ઈસમ મળી આવેલો હતો અને જે મેનેજર હતો તેને તથા તેની સાથે મદદમાં એક હાઉસકીપર તરીકે અને મદદગાર માટે કામ કરનાર માણસ, આ 3 માણસ સ્થળ ઉપરથી રેડ હેન્ડેડ મળી આવેલા છે। સાંઈ લીલા મોલમાં કામ લીલા સતત ઝડપાઈ છે દેહના દલ્લા। સાંઈલીલા મોલમાં કામલીલા અવિરત ઝડપાઈ રહી છે। સાંઈલીલા મોલ કામલીલાના કારણે બદનામ છે। અહીં આ મોલમાં વર્ષ 2019માં પણ પોલીસે આ સ્પામાં રેડ કરી હતી અને ત્યારે પણ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો। સેક્સ રેકેટની મુખ્ય સૂત્રધાર મુંબઈની પૂનમ જૈન નામની મહિલાનું નામ ખુલ્યું છે। આથી પોલીસે તેની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધી હતી, પરંતુ તે જામીન પર મુક્ત થઈ હતી। જો કે તેમ છતાં પૂનમ જૈન નામની આ મહિલાએ ફરી એક વખત નામ બદલીને સેક્સ રેકેટ શરૂ કર્યું હતું ને મુક્ત કરી ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ।